20 ડિસેમ્બરે જસદણમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં કોંગ્રેસના 5 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આ મામલે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ નિવેદન આપ્યું છે કે પાર્ટીની વ્યૂહરચનાના ભાગરૂપે ફોર્મ ભરવામાં આવ્યા છે. જસદણ પહેલાથી જ કોંગ્રેસની બેઠક રહી છે અને ચૂંટણીના ઉમેદવાર પાર્લામેન્ટરી બોર્ડ જાહેર કરશે. સાથે જ તેમણે આગામી લોકસભાની ચૂંટણી મુદ્દે નિવેદન આપ્યું કે આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 16થી વધુ બેઠકો મળશે. વ્યૂહરચનાના ભાગરૂપ કોંગ્રેસ એક્સરસાઇઝ કરી રહી છે. જસદણ પરંપરાગત રીતે કોંગ્રેસની બેઠક રહી છે અને સ્વાભાવિક જ રીતે કોંગ્રેસનો વિજય થશે. કાર્યકર્તાઓ અને પ્રજાજનો મતદારો સાથે સંકલન સમન્વયની પ્રક્રિયા ચાલુ છે. સાહેબ, ઉમેદવાર કોણ રહેશે? ઉમેદવાર એ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે.